જ્ઞાન શક્તિ શબ્દ શક્તિમાં આજે તમારી સમક્ષ સાત વર્ડ લઈને આવ્યો છું, એ ઈગોના પર આધારિત છે. ઈગો એટલે સેલ્ફ, સેલ્ફ એટલે આ, એટલે હું. આપણે ઈગો શબ્દને કહીએ છીએ કે આમને કહે અહમ, મારો અહમ જે છે એના પરથી આ શબ્દ આવે છે ઈગો. એના પરથી જે પહેલો વર્ડ છે ઈગોઇસ્ટ, જે આઈએસટી લાગે એ વ્યક્તિ માટે લાગે છે. ઈગોઇસ્ટ એટલે એવો વ્યક્તિ જે પોતાનામાં બિલીવ્સ ઇન સેલ્ફ એડવાન્સમેન્ટ, એટલે પોતાના જ એડવાન્સમેન્ટમાં માનતો, પોતાની સફળતામાં માનતો અને પોતાથી ઓબ્સેસ હોય વ્યક્તિને ઈગોઇસ્ટ કહેવામાં આવે છે. ઈગોટિસ્ટમાં અહીંયા ટી આવે છે, એવો વ્યક્તિ જે પોતાના એચિવમેન્ટ્સ અને પોતાના એકમ્પ્લિશમેન્ટની વાત કરતો હોય એવા વ્યક્તિને ઈગોટિસ્ટ કહેવામાં આવે છે. ઈગો સેન્ટ્રિક એટલે સેલ્ફ ઓબ્સેસ વ્યક્તિ, જે દરેક વાતમાં સેન્ટરમાં ઈગો લાવતો હોય એવા વ્યક્તિને ઈગો સેન્ટ્રિક કહેવામાં આવે છે. અને એ ઈગો જો પાગલપણ સુધી પહોંચે તો એને ઈગો મેનિયક કહેવામાં આવે છે. એટલા માટે એ લખી શકે મોર્બિડલી ઓબ્સેસ ઇન વન સેલ્ફ. અને આ બે જે વર્ડ જે છે એ પોઝિટિવ વર્ડ છે. ઓલ્ટર ઈગો એટલે તમારા જેવો જ, તમારા વિચારવાળો, તમારો જો બેસ્ટ ફ્રેન્ડ કોઈ હોય તો એના માટે ઓલ્ટર ઈગો શબ્દ તમે વાપરી શકો. અને એટલા માટે લખ્યું છે કે અધર આઈ એટલે ઓલ્ટર ઈગો. અને છેલ્લો વર્ડ છે જે સુપર ઈગો, જે પોઝિટિવ વર્ડ છે, જે કોન્શન્સનો એક પાર્ટ છે, જે તમને કહે છે કે શું સાચું છે શું ખોટું છે. એટલે આવા સાત વર્ડ છે ઈગો પરથી અને આ જ્ઞાન શક્તિ શબ્દ શક્તિના સાત વર્ડ આજના. થેન્ક યુ.